મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 9 જાન્યુઆરી ગુરુવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. જામનગરમાં 7 જાન્યુઆરીએ 11,14,000ની લૂંટ થઈ હતી. સત્યમ કોલોની અંડરબ્રિજ પાસે સમગ્ર ઘટના બની હતી. કેશ કલેક્શન કંપનીના કર્મચારીની પૈસા ભરેલી બેગ 3 અજાણ્યા શખ્સો લૂંટી ગયા હતા. આ કેસમાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો છે. એસપી શરદ સિંઘલે પત્રકાર પરિષદ યોજી સમગ્ર માહિતી આપી હતી. લૂંટમાં ભાવિન, ચિરાગ, ઇરફાન, શબ્બીર, ફારૂક તથા અનીસ નામના 6 શખ્સો સામેલ હતા. 24 ડિસેમ્બરથી તેઓ લૂંટનું પ્લાનિંગ કરી રહ્યા હતા. રેકી કર્યા પછી આખરે 7 જાન્યુઆરીના તેમણે લૂંટને અંજામ આપ્યો હતો. લૂંટ પછી તમામ લૂંટારુઓ શબ્બીરના ઘરે એકઠા થયા હતા. અહીં જ લૂંટની રકમની વહેંચણી કરી હતી. ત્યાર પછી ગુલાબનગર પાસે દિલ્હી દરબાર નામના રેસ્ટોરન્ટમાં શબ્બીરના બર્થડેની ઉજવણી કરી હતી. પોલીસે છેલ્લા 15 દિવસના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. પોલીસે 6 પૈકીના 5 આરોપીઓને ઝડપી લીધા છે. 11 લાખ પૈકી 5 લાખની રકમ રિકવર કરવામાં આવી છે. વધુ રકમ રિકવર થવાનો પોલીસે દાવો કર્યો છે. ગણતરીના કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલવા બદલ જામનગર પોલીસ પ્રશંસાને પાત્ર છે. વડોદરામાંથી એટીએસે ઝફર અલી નામના આતંકવાદીને ઝડપી લીધો છે. મૂળ તમિલનાડુનો ઝફર આઈએસઆઈએસ સાથે જોડાયેલો છે. તે ગુજરાતમાં ટેરર મોડલ ઊભું કરવા આવ્યો હતો. 26 જાન્યુઆરીના દિને હુમલો કરવા ઝફર પ્લાનિંગ કરી રહ્યો હતો. સમગ્ર ઘટના પછી ગુજરાત પોલીસ એલર્ટ થઈ ગઈ છે. નાગરિકતા કાયદાના વિરોધની સમાંતર સમર્થનમાં પણ પ્રદર્શનો થઈ રહ્યા છે. જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા સીએએના સમર્થનમાં બાઇક રેલી યોજાઈ હતી. એસોસિએશનના પ્રમુખ લાખાભાઈ કેશવાલા સહિતના આગેવાનો રેલીમાં જોડાયા હતા. કલેક્ટરને આવેદન પાઠવી રેલી પૂર્ણ થઈ હતી. જામનગરમાં એક જ દિવસમાં તાપમાનનો પારો 3.4 ડિગ્રી નીચે ગયો છે. લઘુત્તમ તાપમાન 11.6 ડિગ્રી નોંધાયું હતું. બરફીલા પવનોથી શહેરમાં કુદરતી કરફ્યુ જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. લોકોએ તાપણાના સહારે હૂફ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. તો આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.